છોકરીઓની જેમ અત્યારે તૈયાર થાય છે, બતાવું. ત્યાં તૈયાર થતા હતા ને, શું કરવા? સપનામાં હે ને, આપણે હીરો હીરે મળીએ ને કોઈ, સપનામાં શાહરુખ ખાન આવે મને. મોઢું જોયું સારી છે. ચાલો તો આલ્બમ નું કરો અનબોક્સિંગ. અત્યારે વાગી ગયા છે 9 અને અમે રેડી થઈ ગયા છીએ. સોરી, અમે નહીં, હું ગંધારી ના હોય ને ગયા જી, હમણાં જાહે. તો ચાલો, હું હવે જાઉં છું ઓફિસે અને રાતે આજે બતાવશું આલ્બમ મેરેજના. વ્લોગ માં રહેજો અને બીજું સારું. ચાલો જાય ઓફિસ. નાઈ માય. તો જયદીપ ઘરે આવી ગયા છે અને કહે છે બહુ ભૂખ લાગી છે, તો એક બટકું ફટફટ લઈને આપી જ દીધું ખાવા માંડ્યા. હવે કહે કે એટલી એનર્જી નથી કે ચવા, એટલી એનર્જી નથી કે ચવાતું નથી. બોલો અને શું કરવું હવે? જોઈ ચાવે જ ફટાફટ ચાવા માંડે એટલે પેટ ભરાવા માંડે, એમ ન હોય ગાંડન જેમ. ચલો તો જમી લઈએ ને જમીનો મળીએ. આવશું. ચલો ભાઈ, જમી લીધું ને હવે જઈએ ઓફિસે. બ્લોગમાં રહેજો, કેલેન્ડર બતાવશો અને આજે રસોઈ પર છે એનો પણ બ્લોગ લઈશ, કંઈ ભૂલાઈ જાય કે વરી લઈશ. ચલો, મસ્ત મજાની રસોઈ પર શું રાતે કરશું નહીં કરશ, બ્લોગમાં રહેજો. ચાલો ઓફિસ જાય. તો ઓફિસેથી છૂટી ગયો છું અને અમદાવાદમાં વરસાદ આજે આવ્યો છે, બહુ નથી આવ્યો, મીડિયમ આવ્યો છે, પણ રોડ એકદમ ભીના થઈ ગયા છે. અડધી કલાક પોણી કલાક જેવો સારો એવો આવ્યો છે, પછી અત્યારે તો સાવ રહી ગયો છે. હરખાય આવતો નથી, ઝાઝો ટાઈમ નથી આવતો, થોડી થોડી વાર આવીને વયો જાય છે. કાંઈ નહીં, ચાલો અત્યારે ઘરે જઈએ છીએ. દેવાંગી રાહ જોતી હશે, ભૂખે લાગી છે એટલે પહેલાં તો જઈને કંઈક નાસ્તો કરવો પડશે થોડોક. તો ચાલો ડાયરેક્ટ ઘરે જઈને જ મળીએ. તો રસોઈ બને છે, રસોઈમાં શું બને છે? દાળ ઢોકળી. દાળ ઢોકળી આખી રોટલી જ મૂકી દેવા અંદર, આખો પકોડો વાળીને ખાઈ લેવાનું બધે. આજે પ્યાલીમાં જ કઈ ફરતી હોય એમ. પ્યાલી બે ટમેટા અહીંયા ઠંડક મળી ગયા. હા હા, મને એમ કે આ વરસાદ આવ્યો એટલે બહાર ગટર ની કઈક આવતી હોય. મને શું ખબર લે કેટલી ખાવ એટલે ત્રણ ખાઈ જાય. જવા દે, એક જ ની દીકરી, હું ખવડાવી દઈશ. તીખી ન કરતી બહુ, તીખી જ કરી નાખીશ.
મન તમારા માંથી રોજ આવે હવારે. હું કોઈ દી કીધું મેં વિડીયોમાં? આજ મેં કહી દીધું ને. કેતું રે આમ જીવો કહી દેવાનું હોય ને કઈ છુપાવી બેઠવાનું. ઓકે અત્યારે સુંઘી લે, સુગંધ આવતી હંભરાણું નઈ કઈ મને પાણી પૂરી જલન હારી ગયો તો નો કમેન્ટ. પેલા જીતવાનું જા, પેલા તું જીતો તો તોય તને ભરી મૂકો તો નોટ થી ડઝન્ટ મેટર. બેસી જાઉં છું અને થોડી વાર પછી જમવામાં જ મળીએ. દાળ ઢોકળી બની જાય પછી મળીએ. આ રાઈડું નાખે, લાઈટ બંધ કરી દીધી એટલે શું હે લાઈટ ચાલુ ના ચાલુ કરી દે. રાઈડ હું નાખવા દે માં મમ્મી મમ્મી મેં ક્યાં નાખી? હમ ખાનત નહીં, ખોટા કસમ ના ખાય કોઈ ના. તો હાચા ખા, હાચા કસમ ના ખાય. રાઈડ નાખતો દો મમ્મી કરી દે. અને છોકરા જોવા મળશે અત્યારે નાવા જાય છે. હું એડિટિંગ કરતો હતો, હવે એ નાવા જાય છે અને પછી નાહી લઈએ એટલે જમશું. દોરા હું કાઢીશ. હે આવી ગઈ છે. શું સારું શું કામ તે કર્યું? મેં ના કર્યું તો ઓફિસ નું તો હું કરું હું ને. તો એ તો તમારે લોડ હોય તેમાં હું કરું. થોડાક દી હોય લોડ પછી ના હોય કંઈક. બેસી ગયા છે અને જમવામાં છે દાળ ઢોકળી અને વ્લોગ. આ રકાબીમાં આવડો એટલો ચા લીધો પછી ઠરી ગયો. રાત્રે જાણે ફરવા જવું હોય ને એમ છોકરીઓની જેમ અત્યારે તૈયાર થાય છે. બતાવ કા તૈયાર થતા તા ને શું કરવાનું? સપનામાં હે ને આપણે હીરો હીરે મળીએ ને કોઈ સપનામાં સારું ખાણ આવે મને. મોઢું જોયું સારી છે એમાં? તો ગાઈસ જો અત્યારે છે ને અહીંયા બે આલ્બમ છે. આલ્બમ આ એકડે એક અને આ બગડે બે. બે આલ્બમ છે, ઉપડે છે માંડ માંડ. આપણે મેરેજ ના આપણે છે ને પેલા લાઈટ ને છે ને વ્હાઈટ ની બદલે એક અલગ કલર ની કરી નાખીએ. અને ઘણા ક્વેશ્ચન કરતા કઈ રીતના કરો છો તો હમણાં ચેન્જ કરું ને એ બતાવીશ. આ રીતની એપ છે તો કેવી કરવી બોલ. આ કલર માં ગયા અને આ બ્લુ પણ આ બ્રાઇટનેસ 1% છે એટલે 1% જ. હાલો બ્લુ થઈ ગઈ. બ્લુ નહીં પછી આ પિંક, પિંક યલો, આ યલો સોરી ગ્રીન થઈ ગઈ. યલો યલો પણ સારી નહીં લાગે. એક કામ કર, આ બ્લુ ને પિંક ની વચ્ચે ની કર ને ખોલી. એ તો વ્હાઈટ ઉપર જતો નહીં થાય જો આ બ્લુ વધારે એમ તો સેજામ લઈ લે. હવે જોજી કઈ બ્લુ જ છે તો સેજ પિંક કર દે આ બાજુ. હજી તો ગાઈસ જો આ રીતની બ્લુ જેવી લાઈટ કરી છે. એકવાર ફ્લેશ બંધ કરીને બતાવી દઉં. જો આવી લાઈટ છે બ્લુ અને પિંક નું મિક્સ. જો આનું ફેસ જોવો તમે ખાલી પિંક પિંક જેવું દેખાતું હશે અને બેકગ્રાઉન્ડ બ્લુ. તો આ લેમ્પ નો કમાલ છે એનો વ્લોગ એ છે. તો એ વ્લોગ નો જોઈ પેલા એ વ્લોગ જોઈ લેજો. ચાલો હવે આપણે ડાયરેક્ટ આલ્બમ ને જોઈ અને ફ્લેશ કરી દઉં ઓન. ચાલો તો આલ્બમ નું કરો અનબોક્સિંગ. આ છે આલ્બમ નું ઉપરનું કવર. જો એમાં અને ફોટો જોઈ લ્યો ઉપર આ રીતનો છે.
ચાલો ખોલો ફટફટ. ચાલો ઓપન કરો. ચાલો છે આલ્બમ નો આ છે ફર્સ્ટ ફ્રન્ટ પિક. ખરો એના પછી હવે ટ્રાન્સપરન્ટ છે આ સાઈડ થી બી દેખાય અને આ સાઈડ થી બી દેખાય. આ ઊંધો થઈ જાય છે, ઊંધો થઈ જાય પણ દેખાય બે સાઈડ થી. ચાલો નેક્સ્ટ ફોટો છે આ વાળો બ્લેક એન્ડ વ્હાઈટ વેડિંગ મેમરીઝ. જોયો આઈ એમ ગેટિંગ મેરીડ હર ખોડા. અને નેક્સ્ટ આ વાળો આ છે ને માંડવાના દિવસના છે એટલે બંનેનું મેચિંગ નથી. એટલે આ માંડવાના દિવસના તમને લાઈનમાં ફોટો બતાવીએ છીએ. ચાલો તો આ જોવા ગયો. નેક્સ્ટ સાડી પહેરી હતી આવી હેવી. એટલે અમારા આઈ છે મેઇન મેઇન જ બતાવશું. માંડવાના દિવસે હું આવ્યો ત્યારે આવા કપડા પહેર્યા હતા. પછી આ છે મારા સાસુમાં સસુરજી હીરો જ હોય બે છે બે માં હીરો જ કપડા છે ને એને રાજકોટ થી રેન્ટ ઉપર રાખ્યા હતા એટલે એ આવ્યા ને ત્યારે આ સૂટ એનું છે લાવ્યા ત્યારે સૂટ પહેરીને આવ્યા હતા ને પછી ચેન્જ કર્યા. અચ્છા એવું હતું. ચાલો નેક્સ્ટ આપણા ફોટા ક્યાં આવશે હવે. જો આખું પેજ હીરા નું હે. એ ભાઈ ફેરવી નાખ્યું આખું પેજ હીરો હે અહિયાં. એ ભાઈ કેટલી વાર બતાવશો. જો માંડવાના દિવસના કપડા તમને હું આવું ને એ બતાવ ગાઈસ બતાવો તમને હું આવું ને આ ફૂલ ફેમિલી પિક. આ છે પપ્પા મમ્મી. જો આ માંડવાના દિવસના કપલ ફોટોગ્રાફ્સ. બહુ મોટો આલ્બમ છે જો અમારો એક વેચ થાય એનથી મોટો આમ તો બહુ મોટો થાય. આમાં તો મારા બે વેચમાં નહીં આવે એક બે તો એટલી જગ્યા વેચી ત્રણ કોણા ત્રણ મારા. ચલો પછી આ છે કપલ ફોટો અને આ જો હિરોઈન ની જેમ લાગે છે ને મસ્ત. આ પોતાના ફોટા માં હું કઈ આમ આમ કરું ને પોતે મારા ફોટા મારતી હતી યાદ છે આમ આમ ને. આ છે બેના દાદા પેરામણી છે આ. આ મારા દાદા ના દાદાજી પેરામણી છે આ. જો અહીંયા ભી બેના મમ્મી અમારા ફોટા હોય જ બતાવ્યા છે મેઇન મેઇન. તો વધારે ફોટોસ જોવા હોય તો કમેન્ટ કરજો. તો હજી નેક્સ્ટ પીઠી ના દાંડિયા ના અને બધી વિધિ ના ફોટોસ બતાવશું મીન્સ આલ્બમ બતાવશું. તો કમેન્ટ ખાસ કરી દેજો એના ઉપરથી અમે નક્કી કરશું કે બતાવવા કે નહીં. બરાબર ને. તો ચલો કમેન્ટ રીડ કરી લઈએ. તો ફર્સ્ટ કમેન્ટ મોબાઈલ પડી મારો મોબાઈલ એટલે પાડી દે. હા હા ગાઈડ લા માંથી આમ પૂછું કરતો પડ્યો ખાલી મેં પાડી દે. શું પાડ્યો પાડે કઈ નાડો ન પડે બ્લોક લાગી ગયો હા કોઈ. ચાલો તો ફર્સ્ટ કમેન્ટ છે પ્રીતિ ભટ્ટની. એણે કીધું છે કે એન્જોય વોચિંગ યોર વ્લોગ. તો થેન્ક યુ સો મચ. હેલ્થ નું ધ્યાન રાખો. વ્લોગ તો પછી પણ જોઈ શકશો. હા અને વ્લોગ જોવાથી જો મૂડ ફ્રેશ થતો હોય તો જોઈ લેવાનો બાકી હેલ્થ પેલા ધ્યાન રાખવાનું. બરાબર ને. થેન્ક યુ સો મચ આટલો સપોર્ટ કરવા માટે.
નેક્સ્ટ કમેન્ટ છે સાંગાણી સંજયની, લખ્યું છે કે મેં અને મારા ફ્રેન્ડે બધાએ થઈને તમારા 7 સબસ્ક્રાઇબર વધાર્યા છે. 7 વધારી દીધા. થેન્ક યુ. 7 સબસ્ક્રાઇબર વધારવા માટે તમારા ફ્રેન્ડ્સને પણ થેન્ક યુ, તમને પણ થેન્ક યુ સો મચ. અને બધા 7 7 વાર થેન્ક યુ. અને બધાને કમેન્ટ કરવા માટે થેન્ક યુ સો મચ. આવીને આવી મસ્ત મસ્ત કમેન્ટ કરતા રહો, કેવા વ્લોગ જોવા ગમે છે એ પણ સજેશન આપતા રહો, કયા ટાઈપની ચેલેન્જ કરી શકીએ એ પણ સજેશન આપતા રહો, અને અમે મસ્ત મસ્ત કમેન્ટ રીડ કરતા રહીએ. તો આલ્બમમાં અત્યારે માંડવાના ફોટોઝ બતાવ્યા છે. હજુ મારો પણ આલ્બમ છે, રાજકોટવાળો અમારા લોકોનો પણ, એ રાજકોટ પહેર્યો છે. આ ઉપલેટ આવ્યો હતો તો લેતા આવ્યા અહીંયા. તો જો તમારે બીજા ફોટોઝ જોવા હોય તો કમેન્ટ કરી દેજો, તો અમે બીજા ફોટોઝ પણ બતાવીએ. અને માંડવાના ફોટોઝ કેવા લાગ્યા એ પણ કમેન્ટ કરીને કહેજો. વી હોપ કે તમને આજનો વિડીયો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરજો અને નોટિફિકેશન બેલ નોટિફિકેશન ઓલ કરી દેજો. તો મળીએ નેક્સ્ટ વ્લોગ માં ગાઈસ. ત્યાં સુધી ગાંડા થઈ ગયા. ત્યાં સુધી બાય 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 બાય.